આજે આપણે સત્સંગનો સબ્જેક્ટ રાખ્યો છે ભક્ત, ભક્તિ અને ભગવાન. ઘણા નવા આવ્યા છે એમના માટે ખૂબ જ સમજવાની વાત છે. જ્યારે ધર્મના પાયા આપણે ચડવા માંડીએ છીએ ત્યારે શરૂઆતમાં જ આ બધી વાતો આપણને સાંભળવા મળે છે. એના માટે આપણને કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, કોઈ સ્પષ્ટ સમજણ હોતી નથી. સાંભળી સાંભળીને કે વાંચી કરીને પોતપોતાની રીતે સમજતા હોઈએ છીએ કે ભક્ત કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. જો સાચી સમજણથી આપણે કરીએ તો આપણને પરિણામ કરેક્ટ મળે, પણ હદકચરી સમજણ હોય અથવા ઊંધી સમજણ હોય તો ગમે એટલી મહેનત કરીએ તો પરિણામ ના આવે. તમારે ઉત્તરમાં જવું છે, દિલ્હી જવું છે, અને તમે દક્ષિણ ભણી મદ્રાસ ભણી ચાલ 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 કરો અને શોધો કે હજુ કેમ દિલ્હી ના આવ્યો, હજુ કેમ દિલ્હી ના આવ્યો, એમાં કોની ભૂલ સમજવી, પોતાની જ કેમ? તો કે આપણે ચોકસાઈ રાખવાની જરૂર છે. આપણી ભૂલ છે કે આપણે કેમ સમજતા નથી કે આપણે કઈ દિશામાં જઈએ છીએ. આપણને ખબર ના હોય તો આપણે કોઈને પૂછી શકીએ, કોઈ સાચા ગાઈડને. ઘણી વાર એવું મળે છે કે જેને પૂછતા હોય એને જ ખબર નહીં હોતી, એ કહે છે હું જ કહું છું, એટલે આપણે પાછા પૂછાઈ જઈએ. કેટલાક એવા હોય આજકાલના જવાની આ વખત નહીં, બધા મસ્તીખોર હોય છે, તે આપણને ઊંધી દિશા બતાડે. પણ છતાંય જેને પહોંચવું છે મંજિલે એને પૂછ્યા વગર તો ચાલશે જ નહીં, ભૂમિઓ તો ખોળવો જ પડશે. એટલે કોઈ સાચા ભૂમિયા મળી જાય જ્યાં આપણા મનનું સમાધાન થાય, આપણી બુદ્ધિ વિરામ પામે, ત્યાં આગળ આપણે આગળ વધવાનું, એ ગાઈડન્સ લેવાનું શું. અને પછી એ ગાઈડન્સ પ્રમાણે આપણે ચાલીએ તો આપણને ક્યાંક કંઈક એંધાણ દેખાય, માર્ગના માઇલસ્ટોન આપણને દેખાય. શું ભક્તની બાબતમાં ભક્ત કોને કહેવાય? ભક્ત તો બધા કહે છે અમે ભક્ત છીએ, પણ સાચા ભક્તની પણ જરૂરત છે. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ ચાર પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું છે. જો ગીતા વાંચતા હોય તો એને ચોખ્ખું સમજાય એવું છે, બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપી છે. એમાંના આપણે ક્યાં છીએ એ ખબર પડે તો કામ થઈ જાય. પહેલામાં પહેલું શું કહ્યું છે ચાર પ્રકારના ભક્તોમાં? તો કે આર્ત ભક્તો, આર્ત ભક્ત. બીજો અર્થાર્થી ભક્ત, અર્થાર્થી ભક્ત. ચોથો, ત્રીજો જિજ્ઞાસુ ભક્ત, અને ચોથો જ્ઞાની ભક્ત. ચાર પ્રકારની વ્યાખ્યા ગીતામાં આપી છે. આર્ત ભક્ત એટલે શું? કે જે ભક્તિ તરફ વળ્યો છે, પણ એનો હેતુ, એનું કારણ શું, અંદર એનો આશય શું હતો જે ભક્તિ થઈ, ભક્તિ તરફ વળ્યો, ભક્ત બન્યો? તો કે આર્ત એટલે દુઃખ પીડા. જેને સંસારમાં એટલી બધી પીડાઓ છે, દુઃખો છે, એટલે એ દુઃખો માંથી ડાયવર્ટ થવા, છૂટવા. સાચા અર્થમાં છૂટવા નહીં, પણ એ ક્યાંક મને કંઈક આ દુઃખોમાંથી છૂટવા, દુઃખ મારું દૂર થઈ જાય, મારું કંઈ સારું થઈ જાય, એ હેતુથી ભગવાનની પાછળ પડે, એનું નામ આર્ત ભક્ત. અત્યારે આપણે આ કળિયુગના જમાનામાં આવા ભક્તો બહુ જોવા મળશે. શું દુઃખના માર્યા આપણે કહે છે ને, બહુ દુઃખ પડે ત્યારે ભગવાન સાંભળે, અને બહુ સુખ આવે ત્યારે ભગવાન ના સાંભળે.
પછી તો બધું જાત જાતનું સાંભળે, શું ના સાંભળે એની ડિક્શનરીમાં ના હોય તે આવે. જરાક સુખ મળી પડ્યું કે પછી મોજ મજા, ખાણી પીણી, પછી ઊંધા રસ્તાએ ઘણા છે, દારૂ જુગાર ને બધું ઘણું બધું છે. એટલે દુઃખના માર્યા ભગવાનને સાંભળે, બહુ દુઃખ પડે ને ત્યારે ભગવાનને યાદ કરે કે ઓ ભગવાન કંઈક કર, મારું કંઈક કર, મારું દુઃખ દૂર કર કહેશે. પાછા માગે કોની પાસે? હનુમાનજી પાસે માગવા જાય. મારા બાબાને ઘેર બાબો નથી, હે હનુમાન દાદા મારે બાબાને ઘેર બાબો કરાય ને હે દાદા મને દાદો બનાય કહેશે. એટલે આમ હનુમાનજી પાસે તે છોકરું માગ્યું, બ્રહ્મચારી બાપુ લે. માહિર ભગવાન પાસે કહેશે મારી ફેક્ટરીની બધી ચાર ફેક્ટરીઓ ચાલે, એક નહીં ચાલતી ને ચાર થઈ જઈને ચાલે. એટલે એમમાં જૈન પોએ કશું નહીં, લંગોટી નહીં, એની પોઈન્ટ તું આ માગે છે વિતરાગ ના લે ના લે, એનું નામ વિતરાગ. ત્યાં છોડે નહીં, એમને છોડે નહીં. શું આ બધા કે કાચી માયા નથી? હ કે આમ આ બધા લોકોથી છેતરા એવા નથી, બધા બહુ પાકા થયા તારે તો ભગવાન થયા. એ કી છોડે નહીં, કાચા ના બને, તમારા લાલચોથી ફસાય બસાય નહીં. એ કહે છે કે ભાઈ અમે કોઈને આલતાય નથી ને કોઈનું લેતાય નથી, તારું તને મળે છે, તું જે ભાવે મને ભજીશ તે ભાવે તને ભેગું થશે. તું તો આ દુઃખનો માર્યો મારી પાસે આવીશ તો તારો આશય કેવો છે કે મારાથી છાનો મારે થઈ જાય? તારે જોવાની જરૂર નથી, તારી મય બેઠેલો જ ભગવાન આનો ન્યાય કરી દેશે ઓન ધ સ્પોટ. બીજા કોઈની જરૂર નથી વચ્ચે. જેને આપણે માનીએ છીએ એ તો આપણી કલ્પનાના છે, ખરા તો મય જ છે. શું સમજાય છે ને? એટલે કોઈ તમને કઈ કઈ આપે નહીં, તમારા પુણ્ય અને પાપના હિસાબે જ બધું આવે છે ને જાય છે. સમજાય છે ને? તમારા પુણ્ય અને પાપના હિસાબે જ તમને આ મળે છે અથવા તો લોસ થાય છે, એમાં વચ્ચે કોઈની જરૂરત જ નથી. સમજાય છે ને? એટલે આવી રીતના બધા આર્ત ભક્તો સમજ્યા વગર ભગવાન પાસે દુઃખ લઈને જાતા હોય છે. ભગવાન કે હું કઈ ગાળો નથી કે તમારા દુઃખ દૂર કરું, એક ના કરો તો બધા કેટલાય છે. તો પછી કર્મની થીરી આખી ઉડી જ જાય ને. એટલે આ દુઃખના માર્યા જાય પછી અર્થાર્થી ભક્ત કયા બીજા પ્રકારના, એ આ અર્થનો જ પ્રકાર બીજો, ભગવાન પાસે લાલચ માટે જાય. મારું કંઈ સારું થઈ જશે, મારું ભૂલું થઈ જશે, એની જ પડેલી હોય. શું સંસારને ભૌતિક વસ્તુની જ પ્રાપ્તિ માટે જાય એ બધા અર્થાર્થી કહેવાય. શું એટલે આપણે તપાસ કરો આમાંનો આપણો નંબર છે કે નહીં, આમાં આપણો નંબર આવે છે કે નહીં. આપણે ક્યાં આખી જિંદગીમાં ક્યાં ક્યાંક આવું ભગવાનની માટે આવું ઊંધું છતું કરી નાખ્યું છે કે નહીં તપાસ કરજો. શું અને સમજણમાં અભૂત દશામાં અજ્ઞાનતામાં આ જ બધું કરતા આવ્યા હોઈએ છીએ. શું હવે નાના હોય છે, સ્કૂલમાં ભણતા હોય છે ને તોય પગે લાગતા જાય, મંદિર દેરું આવે અને માગતા જાય, હે ભગવાન મને પાસ કરી દેજો. મને ખબર, મને યાદ છે ને મારું પોતાનું, સ્કૂલમાં મને 6 વર્ષની હતી ત્યારથી મૂકી, ત્યારે રસ્તામાં જતા જતા હનુમાનજી મંદિર, પ્રાઇમરી સ્કૂલમાં પછી બીજી હાઈસ્કૂલમાં ગયા પછી કોલેજમાં, કે જ્યાં જઉં ત્યાં બધું હનુમાનજીનું મંદિર વચ્ચે આવે, તે બીજે ક્યાંય નહીં, પણ જતા જતા આ જોડું કહ્યું, હે ભગવાન મને પહેલે નંબરે પાસ કરજે, અને બીજું હે ભગવાન આખા જગતના લોકોને સુખી કરજે. મારે ડાક્ટર થવું છે પણ મારે સેવા માટે થવું છે, પૈસા માટે નહીં. આટલું હનુમાનજી પાસે રોજ માગું, બીજું કઈ સમજણ પડે નહીં નાના હતા ત્યારની વાત,
પણ જ્યારે એક બે ભાઈ ગરેડ પડી ગઈ તો પડી ગઈ, ઉતાવળ હોય મોડું સ્કૂલમાં જતું હોય તો આમ ભગવાને કે સોરી આઈ એમ લેટ ટુડે, જય સચ્ચિદાનંદ, મનમાં બોલતા બોલતા જતું રહેવાનું, ઊભું નહીં રહેવાનું, મનમાં બોલતા બોલતા પાસ થઈ જવાનું. આવું નાનપણથી જ આવું, ખબર નહીં ક્યાંથી આવેલું છે. હા, ને પાછું એ બોલતા બોલતા અંદર મનમાં તો બટન દબાયેલું હોય કે આખા જગતના લોકો સુખી, બધાને સુખી કરો, તો મય અંદર બટન દબાયેલું હોય આખા જગતમાં મારો તો નંબર આવી જ જાય ને, એવી ગણતરી હાથે બોલું પાછું વાણિયાની ગણતરી. તું ગયા અમે જોડે આવીશ એટલે આવું શીખવાડી નાખ્યું હશે. એટલે આવું આવું નાનપણમાં આવું બધું આવતું હશે, માગવાની જ વાત, કોણ સમજણ આપે, બધા એવું જ કરતા હતા. પછી અમારે મેડિકલમાં તો શિરીષભાઈ કેવું હતું, એ બધી બધી એક્ટ્રેસ લેડી ડોક્ટરો સરક ડરપોક હોય ને, જ્યારે સર્જરી બર્જરી કંઈક કરી હોય અને પેશન્ટ સિરિયસ હોય, કે રપચેરી ટ્રેસનું હોય કે એવું કંઈ સિરિયસ પેશન્ટ આવી ગયું હોય અને બહુ સિરિયસ હોય અને પોતાનો કેસ હોય, તો અંદર ફફડાટ રહે, બાપ મરી જશે તો, મરી જશે તો, મરી જશે તો, આપણને ડિસ્ક્રેડિટ મળશે, એનો બહુ ડર હોય. એટલે પછી મારી જોડેની બધી બહેનપણીઓ આવું કે કેસ આવે ને તો બની માનતા મને, હે હનુમાન દાદા આ જો બચી જાય તો એ સવા શેર તેલ ચડાવીશ, એક નાળિયેર વધારીશ અને સિંદૂર વધારીશ ચડાવીશ, કહેશે આવું બધું માનતા માનતા. મેં નથી માની કોઈ દિવસ, પણ આ બધું જોવું આ લોકોનું, એટલે મને કે બરાબર કંઈક કરતા હશે હનુમાન દાદા, આપણે શું ખબર પડે, પણ આ અંદર ફિટ ના થાય. જેમ જેમ સમજણા થતા કે નાનપણમાં આ બધું ચાલતું હતું સ્કૂલ એજમાં, પછી જરા સમજણા થાય તારે લાગે કે આ બધું આમ તો આમ બધું હંબક જેવું લાગે છે, કંઈક હોય નહીં શકે આવું. એટલે આ બધું અર્થાર્થી કહેવાય, શું અર્થાર્થી. પછી નંબર ત્રીજા નંબરના ભક્ત આવે છે જિજ્ઞાસુ ભક્ત. જિજ્ઞાસુ જેને સાચું જાણવાની કંઈક જિજ્ઞાસા છે, ભગવાનને મેળવવાની કંઈક જિજ્ઞાસા છે, ભગવાન શું હશે, કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે, શું નહીં કરતા હોય, એવો પ્રશ્ન તો કંઈક ઊભો થાય. આપણે જે ભગવાનને લાંબા થઈ થઈ નમસ્કાર કરતા હોય, આખી જિંદગી ભજતા હોઈએ, ત્યારે રોજ ગાતા હોય સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં, જેને અર્પણ કરીએ છીએ એ કોણ છે, માયનો લાલ દે તો ઓળખો પડે કે નહીં, છે કે નહીં, આપણે અર્પણ કરીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતો કે ખબર નહીં હોતી, પણ ગાયા કરીએ ને બોલ્યા કરીએ, બાકી અંદર ખોનેથી કોઈ અર્પણ બર્પણ કરે નહીં. હા, જે કંઈ અર્પણ કરવું હોય તો બૈરી છોકરાને અર્પણ કરી દે, ગણીને બળદી અને જેમ બધું ભેગું કરે અને આપે પછી બૈરી છોકરાને. હમણાં બે દાડા ઉપર બહુ મોટા મેનેજર આવ્યા હતા જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના, તે આ ટીવીમાં પ્રોગ્રામ જોતા હશે મા બાપ છોકરા એવા, એ જોઈને એવા ખુશ થઈ ગયા. બસ કે છે દરેક એપિસોડમાં મારા એક એક પ્રોબ્લેમનું મને સોલ્યુશન મળ્યું છે, કે છે તો કે નાગપુરમાં હું જોતો હતો, કે છે એ આવ્યા હશે વિઝિટ ઉપર એના જ રિઝર્વ બેંકમાં, તો પછી કે મેં એડ્રેસ લખી લીધેલું આવે છે ને, હોતા હોતા આવ્યા અને અહીંના મેનેજરને લઈને. પછી એમને એક પ્રશ્ન પૂછ્યો કે મને મારા છોકરા જોડે બહુ પ્રોબ્લેમ, પણ આ ટીવી જોયા પછી હવે કહું તો મારો પ્રોબ્લેમ ઝીરો થઈ ગયો, કે છે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, કે છે બહુ કામ લાગ્યું, કે છે. અને પેલી મને વિલની વાતે બહુ ગમી, કે છે બેન આપણે બધું છોકરાને જ આપવાની વાત કરીએ છીએ, પોતાના માટે ભાથાની વાત કરતા જ નથી, વિચારતા જ નથી, કે છે મારે કંઈક કરવાનું છે, મારા જીવનમાં કંઈક મેળવવાનું છે, એવું તો કશું વિચાર આવતો જ નથી, જે હોય બધું આપણે છોકરાને જ આપીને જઈશું, એટલું જ સમજતા હતા. પણ મને તો કે આ સમજવા જેવી વાત છે, કે છે આ તો મારા માથે છણે ઠાપે એવા છે છોકરા, કે છે. એટલે કે હવે મને લાગ્યું કંઈક સમજવું જોઈશે, એટલે હું આવ્યો છું, કે છે તમારી પાસે.
પછી એને બધી વાત કરી તો કે ગમે તેમ કે બોમ્બે નેક્સ્ટ જ્ઞાન વિધિ રાજકોટ ને પછી બોમ્બે છે કે બોમ્બે હું પહોંચી જઈશ કે ગમે એમ કરીને. એટલે બધું બહેરી છોકરા માટે જ ને સંસાર માટે જે કંઈ આપણું સર્વસ્વ એમના માટે જ હોય છે. ભગવાન માટે ખાલી બોલવાનું જ ગાવાનું ભગવાન તને સમર્પણ છે. એટલે કહે દાડી શું સમર્પણ કર્યું એ તો કહો. સોદા કર્યા છે, સમર્પણ કર્યું નથી. ભગવાન આટલું મારું કરીશ તો આટલું તારું કરીશું એ સોદા જ કહેવાય ને. માતાજીને કહેશે તમે મારું આટલું કામ કરશો તો હું ચુંદડી ચડાઈ આવીશ કહેશે પોતાના સ્વાર્થ માટે. હા જગત કલ્યાણ માટે કંઈક કરતા હોય તો બરાબર છે, તો કંઈક સમજાય કે તમારું પોતાના માટે નથી પારકા માટે તમે કરો છો તો કઈ કે લેખે લાગે શું. એટલે આ જિજ્ઞાસુ ભક્તો છે એ સાચી શોધમાં હોય શું, એને જિજ્ઞાસુ કહેવાય. એવા બહુ ઓછા અમારે જિજ્ઞાસુ ભક્ત, છતાંય હોય શકે ના હોય એવું નહીં પણ બહુ ઓછા હોય. અને ચોથા પ્રકારના જ્ઞાની ભક્ત કહેવાય. જ્ઞાની ભક્ત, જ્ઞાની ભક્ત વિરલ હોય, વિરલ જળવા જ મુશ્કેલ. નામ ઠામે આ દુનિયામાં છે કે નહીં એ ખબર ના હોય જ્ઞાની ભક્ત છે કે નહીં એ ખબર ના. કેવળ આત્માનું ઓળખવા માટે જ, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ એનું જીવન હોય. એ સિવાય એને જગતની કોઈ ઈચ્છા ના હોય, ક્યાંય રસ ના હોય. આખા સંસારને પ્રત્યેક ડગલે ને પગલે, દરેક પ્રસંગે, દરેક ક્ષણે, દરેક વસ્તુમાં એ પોતે ઉદાસીન 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 જ હોય. આત્માને ઓળખવાની જ તાલાવેલી હોય. રાત દિવસ આ ચંક ના હોય, કામ ના હોય. જેમ કે શ્રીમદ રાજચંદ્ર કે કહ્યું હતું એમના એક સરસ પત્રમાં છે કે અમે કેવળ સતને જ જાણવાના કામી છીએ. લોકો વિશેના કામી હોય તો આ કે છે અમે સતને જાણવાના કામી. કેટલો મોટો શબ્દ મૂક્યો પણ ક્યાં કઈ જગ્યાએ તો કે સતને જાણવાના, નહીં કે આ સંસારી વિષયો માટે. સત એટલે અવિનાશી આત્મતત્વને ખરું સત કહેવાય છે, એને જાણવું છે કે છે મારે. એ સિવાય મારે મારી બીજી કોઈ કામના નથી. એક ખરા જ્ઞાની ભક્ત કહેવાય. બીજા આ કાળના દાદા એ પણ ખરા અર્થના જ્ઞાની ભક્ત થયા કહેવાય. આત્મા છે, બીજે ક્યાંય રસ જ ના હોય. બધું હોય છતાંય ક્યાંય રસ ના હોય. શ્રીમદ રાજચંદ્રની બહુ સુંદર વાત છે. એમને એમની પત્ની હતી, બહુ નાની ઉંમર, 15-16 વર્ષની ઉંમરમાં કંઈક લગ્ન થયા હશે. ત્યાર પછી એમને સંસાર પણ 33 વર્ષની જ ઉંમરમાં દેહ વિલય થયેલો. છતાંય આ વચ્ચેના ગાળામાં એમને 4 બાળકો પણ હતા. ઘણાને એમ થાય ને બ્રહ્મચર્ય માટેનું તો જબરજસ્ત તત્વજ્ઞાન એમણે બહાર પાડેલું. તો ઘણાને પ્રશ્ન થાય કે આ કઈ જાતનું આટલા હાઈ સ્ટેન્ડર્ડ લઈને આવ્યો. ત્યારે એમણે એક જગ્યાએ બહુ સરસ કોટેશન આપ્યું છે. એક જગ્યાએ એમાં વાત કરેલી પોતાની પંગત કે છે કે આ કાળમાં કોઈ પરણેલા સંસારી માણસને આખી જિંદગીભર એની પત્ની પ્રત્યેને જેટલો મોહ હોય એટલો એટલો અમને આ એક દાડાનો, એની પત્ની પ્રત્યે એક જ દાડાનો જેટલો મોહ હોય આખી આખી જિંદગીમાં એની પત્ની પ્રત્યે જેટલો મોહ એક હોય ને એમાં એક જ દિવસનો એનો મોહ, એ મોહનું જે પ્રમાણ, એક જ દાડાના મોહનું પ્રમાણ એની પત્ની પ્રત્યેનું, એટલું જ પ્રમાણ આખી જિંદગીભર અમને અમારી પત્ની પ્રત્યે હતું. રેશો જોયો, આખી જિંદગીમાં આખી એક જ દાડાનું નામ ને આખી લાઈફનું. એટલે કેટલો બધો જબરજસ્ત વૈરાગ. ત્યારે તો આવા જ્ઞાનીતા એમાં રસ જ નહીં. અને એ ખરા જ્ઞાની ભક્ત કહેવાય. આત્મા જાણવા સિવાય બીજી કોઈ વસ્તુમાં તમન્ના નહીં. એટલે એ બધા ખરા જ્ઞાની ભક્ત કહેવાય. દાદા પણ આજકાલમાં કે મને કે કશાની પડેલી નહીં, 22 વર્ષ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક વાંચ્યા પછી એમને આત્મા 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 જ જાણવો છે, એની જ ખોજ. એ સિવાય બીજા બધું કરતા, ધંધો પાણી બધું કરતા પણ બધે જ સુપરફ્લુઅસ.
પારકા માટે જ કરતા, પોતાના પોતાના સ્વાર્થ માટે કે લોભ માટે જરાય નતા કરતા, એમને રસ જ નતો. આખી જિંદગી બીજાને અબ્લાઈઝ કરવામાં જ ગયેલી, ત્યારે આ જ્ઞાની પદ પ્રાપ્ત થયેલું. અને જ્ઞાની પદ જ્ઞાની ભક્ત માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે અર્જુનને કે અર્જુન, મારામાં અને જ્ઞાનીમાં તું ભેદ ના ગણીશ, જ્ઞાની એ જ મારો આત્મા છે, જ્ઞાની મને પ્રિયમાં પ્રિય છે. પોતાના સમકક્ષાએ મૂકી દીધો છે, મારો જ આત્મા છે કહે છે. આ જ્ઞાનીની વ્યાખ્યા કરી છે, જ્ઞાની ભક્તની વ્યાખ્યા. એટલે સાચા ભક્ત જો કોઈ હોય તો જિજ્ઞાસુ ભક્ત કે જ્ઞાની ભક્ત બેનો જ નંબર લાગે, બાકી તો અર્થાર્થી કે આર્થમાં જાય છે. શું ભક્તને પાછું કેવું હોય, ભગવાન જુદા અને હું જુદો, ભગવાન મારો આરાધ્ય દેવ અને હું એનો આરાધક, એ ભગવાન ને હું એનો ભક્ત, આ ભેદ તો ઠેઠ સુધી હોય. શું જયારે જ્ઞાની ભક્ત થાય જિજ્ઞાસુ ભક્ત સુધી આ ભેદ હોય છે, પણ જયારે જ્ઞાની ભક્ત થાય છે ત્યારે આ ભેદ મીટે છે. ભગવાન અને ભક્ત નો ભેદ રહેતો નથી, પછી પોતે ભગત નથી થતો, રહેતો ભગવાન સ્વયં થઈ જાય છે. જ્ઞાની ભક્ત એટલે પોતે જ ભગવાન, ભગવાન પદાવે છે. જ્યાં ભગવાન અને ભક્ત નો ભેદ નથી રહેતો, તુંહી 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 કરવાનું નથી હોતું, હું બધાની અંદર હું જ છું, હું જ છું, હું જ છું, મારું જ સ્વરૂપ છે. કારણ કે ખરા અર્થમાં ભગવાન કલ્પનાના ભગવાન થી ભક્તિ કર્યા કરે, બધી પરોક્ષ ભક્તિ કહેવાય છે, અને સમજીને પ્રાપ્ત કરીને તે પ્રત્યક્ષ કહેવાય છે. અને ખરા પોતાની અંદર વાળાને ઓળખીને પછી એનો એનો સાક્ષાત્કાર થાય, એની પીછાણ થાય, ત્યાર પછી રિયલાઇઝ થાય છે કે બહાર ઉપર અહીંયા ત્યાં મંદિરમાં ક્યાંય નથી, મારી અંદર જ છે, અને હું અને તે બે જુદા નથી, એક જ છીએ, અભેદ છીએ, એક જ વસ્તુ છે, હું જે છું. ત્યાં પછી ભગવાન જુદો ને હું ભગત, એનો વાત જ પૂરી. એટલે તો દાદા ભગવાન અમને બધાને એવું કહેતા, કેટલી વાર કહેતા કે હું તમને ભગત બનાવવા નથી આવ્યો, ભગત તો તમે અનંત અવતાર બન્યા છો, હું તમને ભગવાન બનાવવા આવ્યો છું. એક વખત તો તું ભગવાન થા, પૂરી વાત. અનંત અવતાર ભગવાન, ભગત 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 ક્યાં ક્યાં ભક્તિ નહીં કરી, કયા અવતારમાં, કોઈ દાડો પૂરું ના થયું. શું પૂરું ક્યારે થાય, કે ભાન થાય કે આ ભક્ત અને ભગવાન બે જુદું છે જ નહીં, એક જ છે, અભેદ સ્વરૂપે તે જ હું છું ને હું એ જ તે છે, એ જ મારું આત્મ સ્વરૂપ, એ જ પરમાત્મા સ્વરૂપ છું, પોતે જ છું. પછી ભક્તિ ભગવાન ને ભક્ત આખી વાત જ ન્યારી બની જાય છે. એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. એ જ્ઞાની ભક્ત થાય ત્યારે એને આ પ્રત્યક્ષ ભગવાનનો ભેટો થાય, અને ત્યારે એની પરાભક્તિ શરૂ થાય છે. ત્યાં સુધી બધી અપરાભક્તિ, પરોક્ષ ભક્તિ, સંસારી, ભલે ભક્તિથી અને પુણ્ય બંધાય, ભૌતિક સુખો મળે આવતા ભાવમાં, પણ ભગવાન ના ભેગા થાય. શું ભગવાન ભેગા? તો જયારે હું ને તું એક જ છે એવું ભાન થાય, ત્યારે જ્યાં સુધી તું ભગવાન ને હું તારો ભગત, ત્યાં સુધી ભેગા થાય નહીં. કારણ કે ભગવાન નોખો છે જ નહીં આપણાથી, આપણે પોતે જ છો, તમે પોતે જ પરમાત્મા છો, રિયલ સ્વરૂપે તમે પરમાત્મા જ છો. આ રિલેટિવ ભ્રાંતિ સ્વરૂપે થઈ ગયા છો, એટલે અટવાઈ ગયા છો. શું પછી જાત જાતના ભગવાન, પછી ગૂંચવાળો ભગવાન કયા હાચા, કોની ભક્તિ કરું? કોઈ કહેશે હનુમાનજીને કરું, કોઈ કહેશે રામજીને કરું, કોઈ કહેશે કૃષ્ણજીની કરું, કોઈ કહેશે યમુનાજીની કરું, કોઈ કહેશે વલ્ભાચાર્યની કરું, કોઈ કહેશે સજાનંદ સ્વામીની કરું,
કોઈ કે છે મહાવીર સ્વામીની કરું, કોઈ કે સિમંદર સ્વામીની કરું, કોઈ કે દાદા ભગવાનની કરું. આમાંથી એકેને ખરા સ્વરૂપે ઓળખ્યા તો ખરી થશે ભક્તિ. કલ્પનાથી જ ચાલ્યા રાખીએ છીએ. એક ભીમને મળ્યા હતા, અહીંયા રાજકોટમાં જ મળ્યા હતા. હતા એમપીના, નોન ગુજરાતી હતા, યંગ હતા, 35-36 વર્ષના મોટા બિઝનેસમેન હતા, વર્ષો થઈ ગયા. અમે એમને પૂછ્યું તમે કોની ભક્તિ કરો છો, તો કે હનુમાનજીની. શું કરો છો, તો કે રોજ હનુમાન ચાલીસા સવાર સાંજ કરું છું. એમ શાના માટે કરો છો, તો કે શાંતિ મેળવવા. બહુ સારું. પછી તો કે શાંતિ અને થોડા મારા ભૌતિક કામો હોય ને તો હું કહું તો મારા થઈ જાય. કે છે એ ખોટું, ભગવાનને માટે જેને માનતા હોય એને ભૌતિક માટે ના કરાય, શાંતિ માટે કરો તો કંઈક ઓકે ચાલો. પણ આ ભૌતિક સુખો માટે કેવી રીતના એમની પાસે અરજીઓ નંખાય ને ભક્તિ કરાય. પછી એમને કહ્યું કેટલા વર્ષથી તમે આ કરો છો હનુમાનજીનું, તો કે 15 વર્ષથી. મેં કહ્યું ત્યાં પછી પ્રાપ્તિ શું થઈ તમારી, તો કે તો એવું એવું જ છે. કે ફેર કે શું લાગતું નહીં, ખબર નથી પડતી શું મળી મને. આ મને થોડું ઘણું શાંતિ કરું એટલી વાર શાંતિ લાગે, પછી પાછો તો બધું ચડી બે. પછી એમને પૂછ્યું તમે હનુમાનજીનું કરો છો, ચાલો ભણ્યા હનુમાનજીનો કોર્સ લઈ દો તમે, એ કોર્સ પૂરો થઈ જાય પછી આગળ કયો કોર્સ લેશો. એક દાડો પૂરો તો કરવો પડશે કે નહીં, કે એનું જ કર્યા રાખવાનું મરતા સુધી. આ છોકરાઓ બધા આગળ આગળ વધે છે દર વર્ષે, આપણે મરતા સુધી ત્યાં ત્યાં ઠેરના ઠેર એનું એ જ કરવા રાખવાનું. પ્રગતિ ના હોય છે તે પછી વિચાર કરવા માંડ્યા. પછી કે કોને બચશો, પછી આગળ કોની ભક્તિ કરશો, આ પૂરો થઈ ગયો કોર્સ હનુમાનજીનું, પછી તો કે પછી પછી કોની કરું. મેં કહ્યું હનુમાનજી કોની કરતા હતા, તો કે રામચંદ્રજીની. તો મેં કહ્યું તમારે પછી રામચંદ્રજીનો કોર્સ લેવો પડશે ને, તો કે હા. પછી તો રામચંદ્ર, તમે કહો એને તારે ત્યારથી જ રામચંદ્રજીનો કોર્સ લઈ લો ને, એક હનુમાનજીનું એક સ્ટેશન તો ઉડ્યું, જમ્પ મારો એક સ્ટેન્ડર્ડનો શોર્ટકટ થયો ને. તો કે એ વાત સાચી ગઈ, તો કાલથી જ કે રામચંદ્રજીને ચાલુ કરી દો. ઉપર વેઇટ વેઇટ હજુ ઉતાવળ ના કરો, સમજીને કરો. પાછો રામચંદ્રજીને કોર્સ પૂરો થશે પછી આગળ શું કરો. આ છોકરાઓ બધું નહીં લાઈન લેતા પેલા ઠેઠ સુધી વિચારે છે ને, તો એ હજુ વિચારી લો ને. જેને સમર્પણ કરવું છે, આખી જિંદગી જેનું નામ લેવું છે, મારા બહેરાનું નામ છોડીને તમારું નામ લેવું છે, તમને બરાબર ઓળખું સમજું, પછી કઈક મને શું મળશે બધું જાણીને કરું ને, એમને ઠોકે ઠોક કર્યા રાખું. કે વાંધો શું છે, કે ભગવાનને કઈ ખોટું લાગવાનું છે, એવું એમના માટે બરાબર ઇન્કવાયરી કરું, એમને સમજું, પછી એમને ભજવાન ચાલુ કરું. વાંધો શું, જો ભગવાને મોંધો આવે તો ભગવાન ના કહેવાય, ભગવાન દાસ કહેવાય. હોય છે ને આપણે ભગવાન દાસ, એવા કહેવાય. તે પછી હા, તો કે બેન શું કહો છો તમે, મને સમજ ના પડી. મેં કહું આ રામચંદ્રજીનો કોર્સ પૂરો થઈ જાય પછી આગળ કયો કોર્સ વિચાર્યો, પછી શું કરશો આગળ. તો કે રામચંદ્રજી જે કરતા હતા એ મારે કરવાનું, રામચંદ્રજી કોણ જેને ભજતા હતા એને હું ભજીશ. તમે કહો રામચંદ્રજી કોને ભજતા હતા, તે કે એ તો મને ખબર નથી. તમારામાંથી કોઈને ખબર છે રામચંદ્રજી કોને ભજતા હતા, શું કહ્યું એમણે? શિવ બાબા. ત્યારે બાબા નતા, એકલા શિવ જ હતા. શિવ બાબા તો હમણાં આયા. ભાઈ આ ભાઈ શું કહ્યું, રાઈટ. શિવ એટલે તમારું સ્વરૂપ છે. શું નામ તમારું? કિરીટભાઈ. જ્યાં સુધી તમને એવું ભાન છે કે હું કિરીટભાઈ છું, ત્યાં સુધી તમે જીવ કહેવાઓ. તમને ભાન થાય કે ના હું કિરીટ નથી, હું પોતે જ પરમાત્મા છું, હું શિવ જ છું, ત્યારે તમે ખરા અર્થમાં શિવ છો. ત્યાં પછી જીવ શિવનો ભેદ
મીટી જાય છે. શું એટલે અખાએ કહ્યું હતું, જો તું જીવ તો કરતા હરી, અને જો તું શિવ તો વસ્તુ ખરી. સમજાય છે ને? એટલે રામચંદ્રજી શિવ એટલે આ લોકો અંદર વાળા ને કહ્યું, ત્યાં લોકો પેલા પેલા લિંગ વાળા શિવ સમજી બેઠા. આ એક સિમ્બોલ છે, ખરા નો શિવ. આ બધું સિમ્બોલિક છે. જ્યાં સુધી તમને તમારું છેલ્લામાં છેલ્લું ભાન થયું નથી, આત્માનું જ્ઞાન થયું નથી, પોતાનું સ્વરૂપ શું છે એ ખબર નથી, ત્યાં સુધી બધું અજ્ઞાન દશામાં જે જે કંઈ કરો છો બધું જ કાલ્પનિક છે, કલ્પના છે. પછી દરેકે પોતપોતાની કલ્પના પ્રમાણે જેને જે ફાવ્યું તે મૂક્યું. શું કોઈ રામને મૂક્યા, કોઈ કૃષ્ણને મૂક્યા, કોઈ માવીને મૂક્યા, કોઈ શિવને મૂક્યા, બધાને મૂક્યા. એ પરોક્ષ છે. આ રામ કૃષ્ણ મહાવીર આ બધા થઈ ગયા છે, કોઈ કાલ્પનિક વ્યક્તિઓ નથી, પણ મૂળ થઈ ગયેલા છે. પણ એમની જે ભક્તિ ને ભજના ને નિયમો ને વાળા ને સંપ્રદાય ને જે બધા પાછળના થયા, ત્યાં મૂળ પુરુષોએ ક્યાંય કોઈએ કોઈને કહ્યા નથી, કશું કરવાનું કહ્યું નથી. કૃષ્ણ ક્યારેય બોલ્યા નથી કે હું વૈષ્ણવ છું. તો હમણાં આવ્યું વૈષ્ણવ શબ્દ, હમણાં આવ્યો. મહાવીર ભગવાને આખી જિંદગી બોલ્યા નથી કે હું જૈન છું. એમના નિર્વાણ પછી કેટલા સેંકડો વર્ષ પછી એ શબ્દ આવ્યો. રામ આખી જિંદગી બોલ્યા નથી કે હું ભગવાન છું, રામ રામ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ કરજો કરી બોલ્યા જ નથી ને, તો અક્ષરે બોલ્યા નથી. શિવનું તો આ કહ્યું ને, તમે પોતે શિવ છો. આ બધાએ શું કહ્યું છે? તો બધાએ એક જ વસ્તુ કહ્યું છે. દરેકનું જુઓ, કૃષ્ણ ભગવાનને જુઓ તો ગીતામાં અર્જુને કહ્યું છે કે તું આત્મા સ્વરૂપે છે, તું એને ઓળખ, અને આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જા, કર્મોનો ક્ષય કરીને. મહાવીર ભગવાને આ ઠોકી ઠોકીને કહ્યું છે. રામ ભગવાને વશિષ્ઠ મુનિ યોગ વશિષ્ઠમાં આ જ કહ્યું છે કે તમે આત્મા છો, તમે નથી રાજા રામ, કે નથી દશરથના પુત્ર, નથી સીતાના વર, કે નથી ભરતના ભાઈ, તમે જ આત્મા છો, પરમાત્મા છો, બ્રહ્મ છો, પરબ્રહ્મ છો, તમે જ સર્વસ્વ છો. તમારો ઉપરી કોઈ નથી, કોઈ જગતનો નિયંતા નથી, કરતા નથી, ભૂખતા નથી, કશું ને, જે છો એ તમે પોતે જ સ્વરૂપ તમારું છે. તે આ વાત સમજાઈ નહીં એટલે પાછળના લોકો રામને જ પરમાત્મા ગાયા, ફિઝિકલ રામને, બાણવાળા અને સીતાવાળા. એટલે એ તો બધા કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું, રામ ભગવાનનો, મહાવીર ભગવાનને, બધાને નિર્વાણ થઈ ગયા, પહોંચી ગયા પોતાના સ્વરૂપમાં, મોક્ષ ધામમાં. આપણે જેને ઓળખીએ છીએ એ સ્વરૂપ કેમનું છે જ નહીં, એ તો પૂરું થઈ ગયું, પંચમહાભૂતમાં મટી ગયું. શું કહો છો ભાઈ? અરૂપી સ્વરૂપ કઈ રીતે બને છે? અરૂપી સ્વરૂપ કઈ રીતે બને? કઈ રીતે સમજાય? બને કીધું કે સ્વરૂપ ઈજ મારું સ્વરૂપ છે, અરૂપી છે, ઈશ્વર અરૂપી છે. આપણે એને સ્વરૂપી કઈ રીતે સમજીએ, કઈ રીતે કહી શકીએ? આ કઈ અવસ્થામાં સ્વરૂપી એટલે એમાં કઈ રૂપનું નથી કે એનો કે આકાર કે રૂપ એવા અર્થમાં નથી કહેવા માંગતા. સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ. એટલે આપણે રૂપ એટલે કોઈ પણ રૂપની વાત થાય છે, શબ્દની અર્થમાં હું વાત કરું. એટલે શબ્દના અર્થમાં તમે જે કરતા હોય તમારી પાસે બરાબર છે, પણ ખરા અર્થમાં જેનો પરમાર્થ શું કહેવા માંગે છે, શબ્દાર્થની આગળ ઘણી બધી વસ્તુ છે. કે આપણે જે પોતાનું સ્વરૂપ એ પ્રશ્ન છે કે આ સ્વરૂપ, સ્વ એટલે પોતાનું રૂપ, એને ઓળખવાનું છે. હવે ઓળખવામાં જ્યારે ઓળખશો ત્યારે ખબર પડશે કે એ કોઈ એ અરૂપી છે. શું જ્યાં સુધી ઓળખાણ નથી થઈ ત્યાં સુધી આ બધા પ્રશ્નો અને કલ્પનાઓ છે, એ એ બુદ્ધિથી કે શબ્દોથી બધાથી પર છે. શું આ શબ્દ, આ સ્વરૂપે શબ્દ એના માટે નથી કામનો, અરૂપી એ નથી કામનો. પણ ત્યાં ખાલી એક અનુભવની વસ્તુ છે. ત્યાં રૂપનો અર્થ આકાર થતો નથી, મેં એમને કહ્યું, પણ છતાં આપને પૂછું, રૂપનો અર્થ આકાર થતો નથી, પણું થાય છે, પણું પણું એટલે સ્વપણું એમ થાય. એટલે પોતાના અસ્તિત્વ માટે કહ્યું છે. શું પોતાનું અસ્તિત્વ શું છે એનું
સ્વરૂપ કહ્યું છે. રૂપ શબ્દ લિટરલી એનો અર્થ ના કહેવાય, લેવા જશો, પણ આપણે પોતે સેલ્ફ, પોતાનું સેલ્ફ શું છે ને કેવું છે એ જાણવાનું છે. બાકી તો શબ્દો તો ઘણા આપ્યા છે, અરૂપી છે ને અસંગ છે ને આ બધા શબ્દો જ છે. જ્યાં આગળ અનુભવ છે, જ્યારે પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ બધા શબ્દો, ત્યાં શબ્દોનો પૂર્ણાવતી છે, શબ્દની જરૂરત જ નથી, કેવળ અનુભૂતિ જ છે. શું એટલે આપણે એને શબ્દોના અર્થ જે કરવા હોય કરો, એનો વાંધો નથી અમને, પણ ખરા અર્થમાં પોતાનું સેલ્ફ શું છે એને ઓળખવાનું છે, શું છે કેવું છે. સમસ્ત સૃષ્ટિનું સંચાલન એક હાઈએસ્ટ ઓથોરિટી કરે છે, તો પછી આ વાડા જુદા જુદા શેના માટે? એટલે એનો અર્થ એવો જ થયો ને કે આ ઓથોરિટી વાળી વાત નો હોય પૂરું થાય છે ને, અને ઓથોરિટી આ વાત થયું એટલે આ ઓથોરિટી નો હોય, આમાં ઓથોરિટી વાળી વાત જ નથી, અને ઓથોરિટીમાં આવું થાય જ નહીં, થાય છે માટે કાંઈ ઓથોરિટી વાળો ખોટો છે, કાં ખોટા છે, બેમાંથી એક ખોટું છે. અને આપણી પાસે ઉઘાડું પ્રૂફ છે કે આ બધું થઈ ગયું છે, એટલે ઓથોરિટી વાળો એનું ચાલ્યું નહીં આમાં, એટલે ઓથોરિટી આમાં છે જ નહીં, પ્રૂફ ડિસ્પ્રૂફ થઈ. સૃષ્ટિનું કોઈ તો સંચાલન કરે છે ને, સંચાલન કરતો હોય તો આવું સંચાલન શા માટે કર્યું, એવો મોટો પ્રશ્ન ઉભો થાય છે કે આવું સંચાલન શા માટે કરે છે, આવું જગત કેમ ચાલે છે જેમાં બધા દુખી, આ ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર કેટલા બધા થાય છે. તો એ જો કરાવનારો હોય તો એના માથે જાય છે આ બધા દોષના ટોપલા, કરનારા બધા સાફ નીકળી જાય છે. શું એટલે એક મોટા મોટો ક્વેશ્ચન છે કે શું દુનિયા ભગવાન ચલાવે છે કે કોઈ બીજી વ્યક્તિ ચલાવે છે કે કોઈ દેવ તેવી ચલાવે છે, કોણ ચલાવે? વોટ એવર, જે કોઈ આવો ઓથોરિટી વાળો હોય, સુપ્રીમ ઓથોરિટી વાળો, તો આવી દુનિયા ના ચલાવવી જોઈએ. શું એવી દુનિયા આવે? આજ નેક્સ્ટ પોઈન્ટ આવે છે ભગવાન વાળું, ભક્ત ભક્તિ અને આ ભગવાન શબ્દ, કે જેના માટે એવું માનવામાં આવે છે કે સુપ્રીમ ઓથોરિટી એટલે ભગવાન, એ આ દુનિયા ચલાવે છે. આજ આજ પ્રશ્નના અનુસંધાનમાં શ્રીમદ રાજચંદ્રજી 128માં પત્રમાં અધિષ્ઠાન વિશે વિગતે વિચારણા કરી છે, એ જ વાત કરીએ છીએ આની સાથે, એ જ વાત કરીએ છીએ અમે. મૂળ જ્ઞાનીઓની વાત શ્રીમદ રાજચંદ્ર હોય કે કુનકુંદાચાર્ય હોય કે મહાવીર ભગવાન હોય કે કોઈ પણ પૂર્ણ ભગવાન હોય કે દાદા ભગવાન હોય, જે તત્વની વાત આવે છે છેલ્લામાં છેલ્લી, ત્યાં કોઈમાં પણ મતભેદ હોય નહીં તત્વની. બાકી બીજી બધી તમારી ક્રિયાઓ કે બીજી ત્રીજીની વાતમાં ફેરફાર થઈ જાય, પાછળના લોકો કરે, પણ મૂળ પુરુષોની મૂળ તત્વની વાતમાં ક્યાંય ડિફરન્સ ના હોય. એટલે આ જેટલા મૂળ વેદાંત પણ ચોખ્ખી ના પાડે છે કે આ જગતનો કરતા હર્તા નિયંતા, આ જોઈને યોગ વશિષ્ઠમાં ચોખ્ખું કહ્યું છે વશિષ્ઠ મુનિએ રામચંદ્રજી, કે આનો નિયંતા વિયંતા કોઈ છે જ નહીં, જે છો તમે પોતે જ છો. તમે કરતા થયા ભ્રાંતિથી, કરનારી વસ્તુ આખી એ જ્ઞાન છે જ નહીં કે કોણ કરે છે. નરસિંહ મહેતાએ કહ્યું હું કરું, એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા, કોક જાણે કે છે. તો આપણે નાનું છોકરું હોવું બોલે છે ભગવાન કરે છે કે છે, એટલે કોક જાણે કહ્યું છે હમણાં. નરસિંહ મહેતાએ નતા જાણતા, નહીં તમને કહી દે ને કે ભગવાન કરે છે, કોક જાણે કહ્યું. યોગી યોગેશ્વરા, આત્મયોગી કે આત્મયોગેશ્વર હોય એ જાણે. શું આત્મયોગેશ્વર? કૃષ્ણ પોતે હતા આત્મયોગી, તો અર્જુન હતો, તીર્થંકરો જિનેશ્વર કહેવાય. શું એટલે એમની પાસે આ જ્ઞાન હોય કરતા સંબંધીનું? આટલા મહાન સંત ભક્ત હતા છતાં એમને ચોખ્ખી ના પડી, મને નથી ખબર, નહીં તો કહ્યું હોત ને કે આંખ ચલાવે છે ભગવાન ચલાવે, બોલી ગયા હોત ને, કોક જાણે. એ રહસ્ય દાદાએ બહુ સાદી સરળ ભાષામાં કહ્યું છે, બધા જ્ઞાનીઓએ કહ્યું છે, પણ એમને આ કાળના લોકોને ફિટ થાય એવું ચક્કું કહ્યું છે. ઉપર કોઈ બાપોય નથી, બાપો છે જ છે, તમારી મહી જ છે, તમે પોતે જ છો, કોઈ છે નહીં. તમારી, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યુઅર ઓલ ડીડ્સ, તમે જે કંઈ કરો છો એના તમે પોતે જ જવાબદાર છો.
આમાં કોઈ હાથ ગાલતું નથી, ભગવાને નથી ગાલતું. કોઈ અને ભગવાન હાથ ગાલતા હોય તો આપણે મોટો પ્રશ્ન થાય, મારા જોડે આટલી મોટી રમત શા માટે કરી. બધા કહે છે ને ભગવાનની લીલા છે, ભગવાનને રમત કરવાનું મન. તો એટલે તમારી રમતને અમારી પત્તર ફાડી નાખી, તમારી મજા ને અમારી સજા. આ શેના માટે આ બધું ચેક કરો છો તમે? અમને જન પાછા કહે છે આ સંસારમાં તમને ભગવાનની લીલા જોવા તમને ધકેલ્યા ધકેલ્યા પટ પાછા કહે છે શું આ ચક્કરમાં 84 લાખના ચક્કરમાં ફરો ભટકો મનુષ્યમાં આવો અને પછી છે તો મને પાછા ઓળખો ને મને ભજો ને મારામાં પાછા સમય જાઓ. તલે આતા ત્યાં શું ખોટા તા આમાં ગાલ્યા શું કરાવ ચક્કરમાં? પ્રશ્ન ના થાય ભગવાને તો પૂછ્યું, મને મળે તો મળ્યા હતા. મેં પૂછ્યું બધું, મને બધું હાચું હાચું કહી દીધું કે કહેતા હા હું તો આમાં ગાલતો જ નહીં, આ તો બધા અમથા લઈ મંડ્યા છે. આવું કરતા શું? કેટલી કેટલી મોટી જવાબદારી એના માટે આવે. કર્મનો સિદ્ધાંત શું કહે છે? જે કરતા થાય ને ભોગતા થવું પડે. તો આટલા બધાને ગાલ્યા ચક્કરમાં બધાને કેટલા દુઃખી દુઃખી કર્યા, લે સુખી કર્યા. ધારો ચાલો કે હું તો પહેલો પ્રશ્ન મારો ભગવાનને છે, પૂછું કે હે ભગવાન યા તે મને આ ચક્કરમાં ગાલ્યા, પણ મારો એક પ્રશ્નનો જવાબ આપો, આ ચક્કરમાં મારે ગાલવાની જરૂર શું હતી? અને ધારો કે ગાલ્યા તો ચાલો ભી તમારી ખુશી હતી એટલે ગાલ્યા, હું તમારા અંડરમાં હોઈશ કદાચ, તો તમે મને ગાલ્યા. પણ તમે આટલું બધું મને દુઃખ ચક્કરમાં ગાલ્યા તો મારી એક કન્ડિશન તો રાખવી હતી. મારે 84 લાખ તો શું 84 અબજ પણ મારે ભરવાની તૈયારી હતી, પણ મારો એક જ પ્રશ્ન, મારું એક જ સમાધાન તમારે રાખવાનું હતું. મારું એક જ વાત તમારે, મારી એક જ કન્ડિશન તમારે રાખવાની જરૂર હતી. અને એ કન્ડિશન હોય તો હું તો કહો એટલા અવતારો ફટકવા તૈયાર છું. એક જ શરત ભગવાન કે મને આટલું પણ દુઃખ ના હો, પછી શું વાંધો? હું તારું આટલું બધું માનું છું, મારું એક માન ને ભગવાન, મને દુઃખ ના પડે આટલું પણ તો મને વાંધો નથી. જ્યાં ભટકાવો હોય, જેટલું રખડાવો, તારે જેટલી મારી મજા જોઈજો, મારી સજા જો ને મજા તું કર, મને વાંધો નથી, પણ મને દુઃખ ના પડે. તો આટલા મોટા ભગવાનને આપણે જો સ્થાપતા હોઈએ, મોટા સ્થાપના મોટી કરતા હોય તો ભાઈ એમને આટલી એક આપણી આ મામૂલી કન્ડિશન રાખવા શું વાંધો? પાછો આપણે શું કે તમે કોઈ દુઃખ ના આપશો, તમે અમને શું કરો દુઃખ આપો છો? કેટલો બધો વિરોધાભાસ છે, આપણે બીજી સાઈડ જોતા જ નથી. શું કે ધારો ભગવાનને આવું દુનિયા ચલાવતા હોય તો આપણે બીજી સાઈડ તો જુઓ ને. આ છોકરાઓ સ્કૂલમાં ભણે છે તો બે પ્રોસ એન્ડ કોન્સ બે જોતા હોય છે. તો આપણે શું ભગવાન માટે ના, બધા માટે જીવન માટે આપણી જિંદગી ભક્તિ કરવાની છે, જેને પામવા માટે લાંબા થઈ તીને પાછા કેટલાક તો ઉપવાસ કરે, તપ કરે, જપ મને ઊંધા માથે લટકે, ભૂખા મરે, તો કે જડ્યા બડ્યા તો કોઈને નહીં. કારણ કે ખબર નહીં, એડ્રેસ જ ખબર નથી. કોઈ કઈ ઉપર છે, કોઈ કે મંદિરમાં છે, કોઈ કે મસ્જિદમાં છે, કોઈ કે અહીંયા છે, કોઈ કે કણકણમાં છે, કોઈ કે થાંભલામાં છે, કોઈ કે ભીતમાં છે. એટલે એક થાંભલા બધા તોડી નાખ્યા, ભીતો તો ના કઈ જડ્યા નહીં, ક્યાંય દેખાયા જ નહીં. પાછા કે કણકણમાં છે, કણકણમાં ભગવાન હોય તો પછી મારે સંડાસ કયો બધું? કેટલી બધી અશાંતના થાય જો બધે જ હોય તો પછી બે ભેદ રહ્યા જ નહીં ને, જડ અને ચેતનના બે ભેદ જ ના રહે ને, એક જ વસ્તુ થઈ, બે વસ્તુ જ ના રહી. તો આપણે બે વસ્તુ જોઈએ છે, એક મરી જાય છે ત્યાં લોકો બાળી મળે છે, અને બીજી વસ્તુ જતી રહે છે ચેતન. તો બે વસ્તુ તો થઈ ને, જો બધે જ કણ કણમાં હોય, એક એક જગ્યાએ કે છે ને, બધે જ સર્વસ્વ સર્વત્ર, કેટલો મોટો વિરોધાભાસ છે. કયા આ બધી ભગવાનની સાચી વ્યાખ્યા ખબર નથી, એનું ડ્રેસ ખબર નથી, કશું જ ખબર નથી. અને આપણે એને શોધવા નીકળ્યા છીએ. એટલે આ બૈરી શોધવા નીકળ્યા તોય બધું કેટલો બધો બાયોડેટા મળ્યો, કેટલા બધા વચલા બધા આયા, તારે એક બૈરી ભેગી થઈ તો ભગવાન કેમને ભેગા થતા હશે? કેટલું સહેલું છે, તોય કેટલાક બિચારા રખડી મળે, બૈરી મળતી જ નહીં. તો પછી ગીતામાં જે કૃષ્ણ ભગવાને કીધું છે કે કર્મ તારે કરવાનું જ છે, અને કયા કર્મ કરવા એ બાબતમાં મારે નક્કી કરવાનું છે, એમાં તારો કોઈ તારું ક્ષત્રિય લોહી ઉખડશે, તારું કર્મ તને દોડાડશે અને યુદ્ધ કરાવશે, જ તારી એ પાછું એ વાત ક્યાં ગઈ? બીજી બાજુ આ વાત છે,
એટલે પછી તમારા જેવા બિચારા ગુચાઈ મરે, અમારા જેવા તો સાચી વાત હોય પકડી લે, પેલી વાત છોડી દે. કારણ કે ભાઈ કૃષ્ણ ભગવાન કોણ, એક બાળ જીવને સમજણ આપતા હતા, નાના બાળકને સમજણ આપતા. બહેનોને ખબર છે, આવડું નાનું 2-3 વર્ષનું બાળક હોય તે જીદ લઈને બેઠું હોય, ના હું તો બહાર જઈશ જ, રાત્રે અડધી રાત્રે કહેશે મારે બહાર જવું જ છે રમવા, તો માં કેટલું બધી જાત જાતનું એને પટાવે ને. પહેલાં કહેશે ના જવાય, પછી થોડી વાર પછી કહેશે બહાર બાવો છે, પછી થોડી વાર પછી કહેશે બહાર છે તો પોલીસ વાળો છે, તોય ના માને તો પછી કહેશે ડાક્ટર ઇન્જેક્શન આપી દેશે બહાર, પછી કહેશે ભૂત છે. બધું સમજાવે 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 ને, કે એક વાત સાચી છે આમાંથી? પેલા સમજાવવા કેવું પડે કે ના કેવું પડે? આ અંજુની એવી જ દશા હતી, એટલે બધી રીતે સમજણ પાડી પડે ને તો કશું ખબર નથી. તમને તો આત્મા છો એવું ખબર છે, એને તો એ ખબર નથી. લ્યો એના કરતા તમે તો ઘણા સુપીરિયર થઈ ગયા. એટલે એને બધું સમજણ પાડી. સામાન્ય માણસ માનો કે આ બધું વાંચતા હોય તો એને શું કરવું? સામાન્ય માણસે તો બિચારા ગુચવાડો ગુચવાડો ને ગુચવાડો જ છે, એટલે સામાન્ય માણસે અસામાન્ય થવું હોય તો અમારા જેવા પણ આવું ભૂમિયા પણ જાણકાર પણ, તો એ તમને સાચું ગાઈડન્સ આપે કે ભાઈ આમાં કયું તથ્ય છે ને કયું તથ્ય. ગીતા તમે વાંચશો ને, આપણે સાંજે છે જે ગીતા ઉપર, એટલે એ બધા સાંજે બોલીશું. પણ આ તો બધું ગુચવાડામાંથી કઈ રીતે બહાર સાંજે આવજો તો તમે એના પર વધારે ખ્યાલ આવશે. એટલે અત્યારે આપણે ભગવાન ઉપર કેન્દ્રિત થઈએ કે ભગવાન ખરા આત્મા કોને છે. કહ્યું છે ને ભાઈ ભગવાન સર્વવ્યાપી કહ્યું છે, તો કેટલો બધો પ્રશ્ન આવે. તો પછી ક્યાં બધું ભગવાન ઉપર જ આપણે બેઠા, ભગવાન ઉપર જ પગ મૂક્યો, ભગવાન ઉપર જ સંન્યાસ કર્યો, બધું એના ઉપર થયું ને. એવો સર્વવ્યાપી નથી, એ કેવું કોના જેવી વાત છે? આ આ પ્રકાશ છે ને, આ લાઈટ છે ને, એનો પ્રકાશ છે. આ લાઇટ કે બધે ફેલાતી નથી, બધે જઈને તમારી પાસે આવતી નથી તમને પ્રકાશિત કરવા. એ તો એની જગ્યાએ જ છે, બલ્બ તો એની જગ્યાએ જ છે, એનો લાઇટ તમારી પાસે આવે છે, એના કિરણો તમારી પાસે આવે છે, તમને પ્રકાશિત કરે. કિરણો બધે ફેલાય છે. હવે જ્યાં સુધી આની લિમિટ છે, જ્યારે આત્માનો પ્રકાશ એ આખા બ્રહ્માંડમાં ફેલાઈ શકે એમ છે, એ સર્વવ્યાપી છે. એ આત્મા બધે પહોંચી નથી જતો, સર્વવ્યાપ કરતો. હવે એ પ્રકાશ ક્યારે, જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આખા બ્રહ્માંડમાં વ્યાપી શકે છે, ત્યાં સુધી સીમિત છે. આ કેવું સીમિત છે એવું સમજાય છે ને? એ અર્થમાં સર્વવ્યાપી કયો છે. ત્યારે આપણે લોકો બધા બધામાં છે ભગવાન, બધામાં જ આત્મા છે, કે બધે આત્મા છે કે છે ના, એ તો વિરોધ પછી કોન્ટ્રાડિક્શન થાય છે. દરેક જીવ માત્રની અંદર આત્મા છે, એ જ પણ ગીતામાં કહ્યું છે ને, દરેકની અંદર આત્મા હું છું. પાછું હું એને આત્માએ છે કહ્યું છે, હું આખી ગીતામાં આત્મા માટે જ વપરાયું છે, નહીં કે ફિઝિકલ કૃષ્ણ. સમજાય છે ને? જો આમાં ક્યાંય ભેદ નથી, કૃષ્ણને માનવા વાળા હશે તોય તમે સીધા આત્માને પ્રાપ્ત કરી મોક્ષે જઈ શકશો, માયુર ભગવાનને માનવા વાળા છો તોય તમે આત્મા પ્રાપ્ત કરીને સીધા મોક્ષે જઈ શકશો. આત્માની વાત આવે છે ત્યાં ક્યાંય મતભેદ નથી. શિવની વાત આવી તો સમજણ પડી, જીવ શિવની વાત, ત્યાં એક જ આ વાત છે. રામચંદ્રજીને આ રામને ઓળખવાના નથી, આત્મા રામને ઓળખવાના છે. તે પેલા ભાઈની આ જ વાત પેલી આપણી અધૂરી રહી ગઈ. પેલા ભાઈ ભગવાન કરતા હતા ને, ત્યાં રામચંદ્રજીને ભક્તિ કરતા કહ્યું શિવ એટલે આપણો આત્મા, એની ઓળખાણ કર ને એને બચ, તો તારું કામ થઈ ગયું. પછેલું સ્ટેશન, આગળ કોઈ વાત જ ના રહી, એટલે સીધું ડાયરેક્ટ જ કર ને, તો આ બધા વચ્ચેના સ્ટેશનો કેટલાય અવતારો તારા બચી જશે, એક અવતાર સુધી પહોંચી જઈ શકીશ. એ તરત તૈયાર સમજી ગયો, ભણેલો બહુ હતો, ડબલ ગ્રેજ્યુએટ, તરત સમજી ગયો વાત કરેક્ટ છે બેન, તો મને સીધું આત્માનું બતાડો. મેં કહું આવી જાત અને એ જ બતાડીએ ડાયરેક્ટ. પછી મહિલા ભગવાનની ભક્તિ કર, એ સાચી પરાભક્તિ, છેલ્લામાં છેલ્લી પોતે પોતાની ભક્તિ કરે. હું આત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જ છું, એવું પોતાને રિયલાઇઝ થાય, અનુભવ થાય, ત્યાર પછી પોતે પોતાની જ ભક્તિ કરે છે. પછી કિરીટભાઈ તમારી અંદરના ભગવાનની કરે, એને પરાભક્તિ કહી, છેલ્લામાં છેલ્લી ભક્તિ. અને ભગવાને પછી તમારો પોતાનો મહીવાળો રિયલ ભગવાન, બહારવાળાને આધાર ના રહે, પછી આ જ એ નિરાલંબ થઈ જાય છે. જ્યાં સુધી બહારના આલંબન લેવા પડે ત્યાં સુધી પરોક્ષ છે, અને પોતાના જ પ્રત્યક્ષ પ્રાપ્ત થઈ જાય, અંદરવાળા પ્રગટ થઈ જાય. હું જ આ છું, હું જ શુદ્ધ આત્મા છું, હું જ પરમાત્મા છું, ત્યારે નિરાલંબ દશા થાય છે. છેલ્લે પરમ પ્રગતિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. શું કહો છો ભાઈ?
શુક્રવારે મારા મધર એક્સપાયર થઈ ગયા એટલે હું અમુક કારણોસર મળી ન શક્યો છેલ્લે છેલ્લે, એટલે દુઃખ ને અફસોસ બહુ થયા છે. ઈચ્છા અધૂરાઈ રહી જાય એવું. આ પૂરું થયું ત્યારે તો ગયા ભાઈ, એક પણ કર્મ જો બાકી રહ્યું હોય, એક પરમાણુ જેટલું પણ બાકી રહ્યું હોય કર્મ, તો આ દેહ છોડી ના શકાય. આ ભવનું કમ્પ્લીટ ફિલ્મ પૂરી થાય, ધી એન્ડ આવે પડદા ઉપર, ત્યારે જ જવાય. ત્યાં સુધી આવે જોયા જ કરવું પડે, ધી એન્ડ આવે ત્યાં સુધી છૂટકો જ નહીં. સમજાય છે ને? પૂરું થયું, જેટલું મળવાનું હતું એટલું મળ્યું, છેલ્લી ઘડી નતું તો પૂરું ના મળ્યું. પણ એ ક્યાં જતા રહ્યા? એનું શરીર જતું રહ્યું છે, આત્મા સ્વરૂપે છે. અમે તો એ બતાવશું અને આત્માને પ્રાર્થના કરજો, જ્યાં હોય ત્યાં સુખ શાંતિને પામો અને મોક્ષને પામો. બીજું શું મળીને તમે શું દોડવાના હતા? એમને બચાવવાના હતા? કાંઈ એમને કંઈ મોક્ષનો રસ્તો પકડાવી દેવાના હતા? તો બીજું શું કરતા? થોડું માયામાં વધારે ફસાવત બાપરાણ જીવ જે જતો તે તો ઘૂંટાય ઘૂંટાય ને અવગત્યો જીવ કરાવત તમે. મારો બાબો, મારો બાબો, બાબલો. એટલે બાબલાને કે ચાર બાબલા તોય બાબલો. પૂરા સારું મરતી વખતે એમને કોઈ ના હોય, પોતે જ પોતાના અંદર જ ભગવાનની અમે સ્મૃતિમાં રહે, આપણા તરફ ડાયવર્ટ ના થાય, એટલું સારું થાય. સારું ગતિ પામશે ઉલટા જીવના રહી ગયા, નહીં તો આમ જીવ રહી જાય તેમનો. એ શક્યતા તો ખરી જ ને. એટલે હવે સમાધાન થઈ ગયું ને તમારું? હા ચાલો, જય સચ્ચિદાનંદ.